શરૂઆત કરીએ આજના સમાચારથી. તો રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને 37.50 લાખના ખર્ચે ખરીદવામાં આવેલ 5 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ. રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને 7.5 લાખની એવી 37.50 લાખના ખર્ચે 5 ગામોને 5 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવે જણાવ્યું હતું કે આજથી અમરેલી જિલ્લાના કુંકાવ તાલુકાના દેવગામ, બગસરાના જૂની હળિયાદ, ખાંભાના ખડાધાર, રાજુલાના ખેરા અને અમરેલીના વાકિયા એમ કુલ 5 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સ ફાળવી જિલ્લાની આરોગ્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સનો આરોગ્ય અને કુટુંબ કલ્યાણની સેવાઓ તેમજ દર્દીઓને રિફર કરવા, ક્ષેત્રીય સુપરવિઝન, ઓપરેશન તેમજ પ્રસૂતિ અને પ્રસૂતિ બાદ બહેનો અને બાળકોની આરોગ્ય સુવિધાઓ માટે અત્યંત આશીર્વાદરૂપ નિવડશે. ઉલ્લેખનીય છે કે આયોજનની 15% વિવેકાધીન ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ફાળવવામાં આવેલ રકમમાંથી એમ્બ્યુલન્સોની ખરીદી કરવામાં આવી છે. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એચ પટેલ સહિતના સર્વે આરોગ્ય શાખાના અધિકારી કર્મચારીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.